આપણે હાથમાં સાબુ લીધો, આ સાબુ ઘસ્યો બરાબર, હાથમાં ઘોઘ થઈ ગયા, સાબુના ઘોઘ થયા પછી એને છે ને ઘોઘ વાળો હાથ હોય ને આપણે એને આ તેરવાનો ભાગ પહેલા ઘસવાનો, આ રીતે ઘસો જોઈએ બધા, તેરવાનો ભાગ આમ આમ તેરવા ઘસવાના પહેલા, સાબુનો આપણા ઘોઘમાં હાથ હોય આ રીતના તેરવાનો ભાગ ઘસવાનો, તેરવા બરાબર, તેરવા પછી બીજો સ્ટેપ છે આંગળાનો વચ્ચેનો ભાગ, આમ જો આમ આમ ઘસો જોઈએ આંગળાનો આમ વચ્ચેનો ભાગ ઘસવાનો વચ્ચે, આ રીતે બે હાથ વારા ફરતી બરાબર, આ રીતે બીજો સ્ટેપ, ત્રીજો સ્ટેપ છે આમ હાથનો પણોથાનો ભાગ આખો આમ આખો પણોથાનો આખ હાથ આમ ઘસવાનો, આ રીતના આખો પણોથો ઘસાવો જોઈએ બરાબર, ત્રીજો સ્ટેપ, ચોથો સ્ટેપ છે અંગોઠાનો ભાગ અંગોઠો આમ આમ ઘસાવો જોઈએ, સાબુ હોય નો એટલે શું અહીંયા અહીંયા જગ્યાએ હોય ને ચેપ તો છૂટો પડે આ રીતના, આ રીતના ચોથો સ્ટેપ, પાંચમો સ્ટેપ છે કાંડાનો ભાગ આમ કાંડો આખો ઘસાવો જોઈએ, આ રીતના કાંડો ઘસવો જોઈએ બરાબર, હવે આ બધું થઈ ગયું પછી આપણે ચોખ્ખા પાણીથી સાબુ કાઢી નાખીએ અને ચોખ્ખા હાથ આપણે બે મિનિટ આમ હવામાં હાથ રાખવાના, શું કરવાનું આમ હાથ રાખવો જોઈએ બે મિનિટ આમ હવામાં હાથ રાખવાના, એટલે જેથી કરીને આપણે હાથ ધોયા હોય જે પાણી છે એ અહીંથી આમ નીતરી જાય અને હાથ આપણો ચોખ્ખો રહી જાય અને આપણે જમી લઈએ, જો આપણે કને ઘરે રૂમાલ હોય ચોખ્ખો તો રૂમાલથી સાફ કરવા, નહીં તો બે મિનિટ આમ હવામાં હાથ રાખવાના, એટલે આપણે હાથ છે ને પાણી બધું વધારાનું છે એ નીતરી જાય, ચોખ્ખો હાથ આપણે રહી જાય ને આપણે જમી લઈએ બરાબર, એક એક પદ્ધતિ આ. તમે જો વ્યવસ્થિત બાથરૂમ ગયા પછી જમવા પહેલાં ઘરે જે કાંઈ તમે પ્રવૃત્તિ કર્યા પછી, અહીંયા પ્લાસો અમે જોયું મોટા ભાગે ઘરે ઘરે કોઈ ગાય છે કોઈ ભેંસ છે જે કાંઈ પ્રવૃત્તિ કરતા હોય તો આપણે ઘરે જઈને, તમે તો નહીં કરતા પણ તમારા ઘરમાં મોટી બહેન હોય મા હોય એ બધા છાણવાસીનું કરતા હોય ને તો